નમસ્કાર, મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ પોર્ટલ પર હું એસ્ટ્રો ગુરુ જિગ્નેશ સુગલ વધુ એક દિવસ માટે આપનું આજનું રાશિફળ અને દિનમાન સાથે પ્રસ્તુત છું. આજે તારીખ 13 ઓક્ટોબર શનિવાર, આસો સુદ 5મ. આજે સવારે 6:32 સૂર્યોદય, સાંજે 6:13 સૂર્યાસ્ત, જ્યારે ચંદ્રોદય સવારે 10:17 અને ચંદ્રનો અસ્ત સાંજે 9:06. આજની સૂર્ય રાશિ કન્યા અને ચંદ્ર રાશિ વૃશ્ચિક છે. આજે જન્મનાર બાળકનું નામ વૃશ્ચિક રાશિ પરથી એટલે ન નહીં અપરથી આવશે. આજનું નક્ષત્ર સવારે 11:35 સુધી અનુરાધા, ત્યાર પછી જ્યેષ્ઠા છે. હવે આપણે આજે 12 રાશિઓનું રાશિવાર ફળાદેશ જોઈએ. પ્રથમ મેષ રાશિ. આજનો દિવસ તમારો મિશ્ર જશે. આજના દિવસે મનમાં નકારાત્મકતાઓને ઘૂસવા ના દેતા સારા ને નરસા બંને પ્રકારના સમાચારો મળશે. મનને સ્વસ્થ રાખીને તટસ્થ ભાવે જોશો તો આજનો દિવસ સારો જશે. આજના દિવસનો તમારો શુભ રંગ છે વાયોલેટ, શુભ અંક છે 3. આજનો શુભ મંત્ર છે ઓમ રામ રામાય નમઃ. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે દિન શુભ છે. ટૂંકો પ્રવાસ કરવાનો સમય થાય. મિત્રો સાથે, સ્વજનો સાથે, પરિવારજનો સાથે આપણી અંગત વાતો શેર કરવાની પણ તક મળે. આપણો વિશ્વાસ અન્યો જીતી શકતા હોય એમ પણ લાગે. આજના દિવસનો તમારો શુભ રંગ છે પીળો, શુભ અંક છે 1. આજના દિવસનો શુભ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને શાસ્ત્રી પક્ષમાંથી સારા સમાચાર મળે, મોસાળ પક્ષમાંથી સારા સમાચાર મળે. સ્વજનો અને મિત્રો કેટલીક નવી ઓફર લઈને આવે, જેમાં જોડાવું કે નહીં એનો નિર્ણય આજે ને આજે લેવાની જરૂર નથી. આજના દિવસનો તમારો શુભ રંગ છે કેસરી, શુભ અંક છે 5 અને શુભ મંત્ર છે ઓમ રીમ વૈષ્ણવ્યય નમઃ. હવે જોઈએ કર્ક રાશિ. સંતાનો સાથે સુખના સમાચાર શેર કરવાની તક મળે. મિત્રો સાથે ફરવા જવાની, ઘરે મહેમાન આવે એમની આગતા સપના કરવાની પણ તક મળી શકે એમ છે. તમારે યુવા વર્ગ માટે પ્રણયનો પ્રસંગ બની શકે એમ છે, એક સારી મેમરી બની શકે એમ છે. આજનો તમારો શુભ રંગ છે લાલ, શુભ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, જ્યારે શુભ અંક છે 3. હવે જોઈએ સિંહ રાશિ. અગાઉના નિર્ણયોને અમલ કરવાની સારી તક મળે. આસાનીથી કરવા ધારેલા કામો પણ લેટ થતા હોય એમ લાગે. આજનો અન્યોની ભૂલોના કારણે તમારે નુકસાન થવી પણ શક્યતા છે. આજનો તમારો શુભ રંગ છે રાખોડી, શુભ અંક છે 7, જ્યારે શુભ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. હવે જોઈએ કન્યા રાશિ. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ આરોગ્યની થોડી ચિંતા કરાવનારો છે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય છે. નોકરી ધંધાના સ્થળે ઉપરી વર્ગ સાથે સારો સહકાર મળે એવો પણ સમય છે. આજનો તમારો શુભ અંક છે 9, શુભ રંગ છે આસમાની, જ્યારે આજનો તમારો મંત્ર છે ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિના જાતકોમાં વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો છે. આજે જો કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે જવાનું હશે તો એનું શુભ ફળ અવશ્ય મળશે. સંતાનોની ચિંતા રહેશે. પ્રવાસ પર્યટન દરમિયાન આરોગ્યની કાળજી લેવી. આજનો તમારો શુભ રંગ છે નારંગી, શુભ અંગ છે 4, જ્યારે તમારો શુભ મંત્ર છે ઓમ ભૈરવ્યય નમઃ. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ કિંમતી વસ્તુઓ સાથે લઈ જતી વખતે સાચવવું, ચોરાઈ જવાનો, તૂટી જવાનો, મોબાઈલ ફોન જેવી વસ્તુઓ પડી જવાનો પણ ભય રહેશે. આજના દિવસે તમારા વિચારો તમને તરંગી બનાવશે, એમ ન થાય એની કાળજી લેશો. આજનો તમારો શુભ રંગ છે કથ્થઈ, શુભ અંક છે 8, આજનો મંત્ર છે ઓમ ધૃણી સૂર્યાય નમઃ. હવે જોઈએ ધનુરાશિ. આજે પ્રવાસ ના કરવો જોઈએ. આમ છતાં ના છૂટકે પ્રવાસ કરશો તો ઘણી મુશ્કેલીઓ અને કષ્ટનો સામનો કરવો પડશે. કામના સમયે સમયસર પહોંચી ના શકાય માટે થોડા વહેલા જ નીકળવાનું રાખજો. આજનો તમારો શુભ રંગ છે જાંબુડી, શુભ અંક છે 6 અને શુભ મંત્ર છે ઓમ રામાય નમઃ. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી છે. નોકરીના સ્થળે સહકાર મળે પણ ત્યાંથી જે સારો મૂડ લઈને ઘરે આવ્યા હોય એ મૂડ ઘરે બગડી જાય એવી શક્યતા છે. તમારા કામની સરાહના ચોક્કસ થાય પણ એની ઘરે ગણના ન થાય એવી પણ શક્યતા છે. આજના દિવસનો તમારો શુભ રંગ છે પેરેટ ગ્રીન, શુભ નંબર છે 6 અને તમારો આજનો મંત્ર છે રીમ મહાકાલ્ય નમઃ. હવે જોઈએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણનો સમય છે. તમે જેને શત્રુ માનતા હો એને જ મિત્ર જેવી ચેષ્ટા કરવાની તક મળે અને જે મિત્ર માનતા હો એની સાથે દુશ્મનાવટ થાય એવો અડવિત્રો યોગ આજના દિવસે સર્જાય છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. શેર બજારમાં ફાયદો થઈ શકે એમ છે. જૂની ઉઘરાણી પણ પાછી આવી શકે એમ છે. આજના દિવસનો શુભ અંક છે 5, શુભ રંગ છે લાલ, આજના દિવસનો શુભ મંત્ર છે ઓમ દુર્ગાય નમઃ. હવે જોઈએ મીન રાશિ. માતા પિતા તરફથી સારા સમાચારો મળે. વિદેશ પ્રવાસ જવા માટે આયોજન કરવાની તક મળે. સરકારી કામકાજ કે કોર્ટ કચેરીના કામકાજ કે દસ્તાવેજ કરવાના કામકાજમાં પણ આજે સારી એવી સફળતા મળે. માથે કામનો બોજો જે અઠવાડિયાથી ચડ્યો હોય એ ઉતારવાની તક મળે. આજનો શુભ રંગ છે તમારો લાલ, શુભ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શુભ રંગ છે 7. હવે સમય થયો છે આજની વાસ્તુ ટિપ્સનો.
ઘરમાં આવક ના હોય છતાં બચત ના થતી હોય એવી ફરિયાદ મોટાભાગના ઘરોમાં હોય છે. જે લોકોને આવી ફરિયાદ હોય એમના માટે એક ટીપ છે, ઘરના ઉત્તર દિશામાં એક બાઉલ, ફ્લાસ્ક કે કળશ પાણીથી ભરીને રાખવો, એમાં ફૂલ મૂકવા, સવારે સૂર્યોદય તાણે આ કરવું, બપોરના 12 વાગ્યાને લઈ લેવું, પાણી તુલસી કેરામાં ઢોળી દેવું. રોજ આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને પૈસાની રેલમ છેલ થઈ શકે એમ છે. અસ્તુ. We'll be right back.